યુનિટ 2 આપણે શીખીશું એનું નામ છે થિંગ્સ અરાઉન્ડ અસ તો તમને ખબર છે થિંગ્સ અરાઉન્ડ અસ નું ગુજરાતી મીનિંગ શું થાય તો ચલો આપણે જોઈએ થિંગ્સ તો થિંગ્સ એટલે શું થશે વસ્તુઓ अराउंड એટલે આસપાસ અસ એટલે આપણે તો આખું ગુજરાતી શું થશે આપણી આસપાસ રહેલી વસ્તુઓ તો આપણી આસપાસ રહેલી વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરીશું આપણે વાત કરીએ એક્ટિવિટી 1 ની તો એક્ટિવિટી 1 માં પિક્ચર્સ આપેલું છે પિક્ચર્સ ની અંદર રેડ કલર નો બલૂન છે કાઈટ આપેલી છે ટ્રીઝ આપેલા છે મકાન આપેલા છે રસ્તો આપેલો છે નદી આપેલી છે બાજુમાં અલગ અલગ કલર ના ફુગ્ગા આપેલા છે અને ચિત્ર ની અંદર એક કવિતા પણ આપેલી છે તો કવિતા આપણે ગઈશું અ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઈલ્ડ એટ ધ કાઈટ એન્ડ સેડ ગુડ બાય તો શું કહેવા માંગે છે કવિતામાં આપણે એ શીખીશું આજે અ બિગ રેડ બલૂન બિગ એટલે મોટું રેડ બલૂન એટલે લાલ ફુગ્ગો એક મોટો લાલ ફુગ્ગો વેન્ટ અપ ઇન ધ સ્કાય વેન્ટ અપ ઇન ધ સ્કાય સ્કાય એટલે આકાશ આકાશમાં ગયો હી સ્માઈલ્ડ એટ ધ કાઈટ તે પતંગ સામે જોઈને હસે છે એન્ડ સેડ ગુડ બાય અને કહે છે આવજો તો એક મોટો લાલ ફુગ્ગો આકાશમાં ગયો તે પતંગ સામે જોઈને હસે છે અને કહે છે આવજો ચલો એ જ રીતે આ જે ફર્સ્ટ લાઈન છે પોયમની અ બિગ રેડ બલૂન તો રેડ બલૂન ની જગ્યાએ આપણે રેડ ની જગ્યાએ અલગ અલગ કલર ના ફુગ્ગા નો યુઝ કરીશું તો સૌથી પહેલા આપણે વાંચીશું અ બિગ પિંક બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઈલ્ડ એટ ધ કાઈટ એન્ડ સેડ ગુડ બાય તો એક ગુલાબી મોટો ફુગ્ગો આકાશમાં ગયો તે પતંગ સામે જોઈને હસે છે અને કહે છે આવજો ચલો એ રીતે આપણે બ્લુ બલૂન લઈએ અ બિગ બ્લુ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઈલ્ડ એટ ધ કાઈટ એન્ડ સેડ ગુડ બાય એ પછી આપણે યલો બલૂન લઈએ અ બિગ યલો બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઈલ્ડ એટ ધ કાઈટ એન્ડ સેડ ગુડ બાય એ પછી આપણે ગ્રીન કલર નો બલૂન લઈએ અ બિગ ગ્રીન બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઈલ્ડ એટ ધ કાઈટ એન્ડ સેડ ગુડ બાય એ પછી આપણે ઓરેન્જ કલર નો બલૂન લઈને કવિતા બનાવીએ અ બિગ ઓરેન્જ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઈલ્ડ એટ ધ કાઈટ એન્ડ સેડ ગુડ બાય તો આ જે કવિતા છે એમાં દરેક અલગ અલગ કલર ના બલૂન્સ આવી જાય છે હવે આપણે વાત કરશું એક્ટિવિટી નો આપણે વાત કરીએ એક્ટિવિટી 2 4 8 અને 10 કે દરેકમાં એક સરખી રીતે જ આપેલું છે હવે સૌથી પહેલા આપણે લઈએ બી આપ્યો છે અહીંયા રાઉન્ડમાં ઓકે મોટા અક્ષરે આપેલું છે બી તો અહીંયા સ્પેલિંગો આપેલા છે દેખો અ બનાના એટલે કેળું અ બેગ અ બોય બોય એટલે છોકરો અ બેગ બેગ એટલે દફતર અથવા થેલો બલૂન બલૂન એટલે ફૂગ્ગો રેબિટ એટલે સસલું તો આ એક્ટિવિટીમાં શું કરવાનું છે તો આ એક્ટિવિટીની અંદર જે બી આપેલો છે તો આ જે સ્પેલિંગમાંથી જેટલા પણ બી હોય એ બીને આપણે કાઉન્ટ કરીશું ઓકે તો ચલો સૌથી પહેલા બનાનામાં આપેલો છે બી એક નંબર બીજો સેકન્ડ થર્ડ ફોર્થ ફાઇવ અને સિક્સ તો ટોટલ કેટલા બી થયા તો સિક્સ બી થયા તો આપણે અહીંયા લખીશું બી કેટલા થયા ટોટલ સિક્સ અથવા તો આ રીતે પણ લખી શકાય ટોટલ એક્ટિવિટી નંબર 4 કાઉન્ટ કરીએ
एक्टिविटी नंबर 4 માં આપણે m આપેલા છે 4 ઓકે તો આપણે ત્યાં લખીશું 4 પછી y કાઉન્ટ કરીએ તો y પણ આપણે 4 આપેલા છે તો એ પણ આપણે લખીશું 4 એ જ રીતે એક્ટિવિટી નંબર 8 એક્ટિવિટી નંબર 8 માં o આપેલા છે દેખો તો o પણ કાઉન્ટ કરીને એ રીતે લખવાના c પણ એ રીતે કાઉન્ટ કરીને લખીશું એક્ટિવિટી નંબર 10 માં ઓકે હવે આપણે વાત કરશું એક્ટિવિટી 3 ની તો એક્ટિવિટી 3 માં આપણે રમત રમવાની છે તો રમત રમવા માટે મારી પાસે અમુક વસ્તુઓ છે તો આપણે રમત કઈ રીતે રમીશું તો હું તમને લોકોને ઈશારો કરીને બતાવું કે આ શું છે વોટ ઇઝ ધીસ તો તમારે એનો આન્સર આપવાનો તમે કઈ રીતે આન્સર આપશો દેખો વોટ ઇઝ ધીસ તો તમે કહેશો ધીસ ઇઝ અ ડસ્ટર વોટ ઇઝ ધીસ તમે કહેશો ધીસ ઇઝ અ પેન્સિલ વોટ ઇઝ ધીસ તો તમે કહેશો ધીસ ઇઝ અ નોટબુક વોટ ઇઝ ધીસ તો ધીસ ઇઝ અ ગ્રીન બોર્ડ તો આ જે આપણે એક્ટિવિટી 3 માં રમત રમી એ જ કહેવા માંગે છે કે વસ્તુને ઓળખો તો હવે આપણે એક્ટિવિટી 5 ની વાત કરીએ તો એક્ટિવિટી 5 માં ઉપર જે સૌથી પહેલા કલર્સ આપેલા છે જે કલર્સ છે એ કલર્સનું બોક્સ આપેલું છે અને નીચે અલગ અલગ કલરના પિક્ચર્સ આપેલા છે જેમ કે ગ્રીન કલર છે તો ગ્રીન કલરમાં ગ્રીન ગ્રીન કલરના પિક્ચર આપેલા છે બ્લેક કલર છે તો બ્લેક કલરના પિક્ચર આપેલા છે તો એ પિક્ચર્સ આપણે ઓળખવાના છે કે કયા કયા છે તો ચલો આપણે વાત કરીએ ગ્રીન કલરની તો ગ્રીન કલરમાં આપ્યા છે પાંદડું પેરોટ અને કિંગર તો આપણે પાંદડાને ઇંગ્લિશમાં શું કહીશું લીફ પોપટને ઇંગ્લિશમાં કહીશું પેરોટ અને રીંગણને ઇંગ્લિશમાં કહીશું બ્રિંજલ તો આ રીતે લખવાનું દેખો ગ્રીન કલર આપે છે ગ્રીન એટલે લીલો ગ્રીન એટલે લીલો લીફ એટલે પાંદડું રીંગણ એટલે બ્રિંજલ અને પોપટ એટલે પેરોટ એ રીતે આપણને બીજો કલર યલો આપ્યો છે તો યલો કલરમાં પણ ત્રણ વસ્તુ આપી છે યલો કલર એટલે પીળો કલર તેમાં કઈ કઈ વસ્તુઓ છે દેખો સન આપ્યું છે બનાના અને મેંગો તો સન એટલે સૂર્ય બનાના એટલે કેળું મેંગો એટલે કેરી તો એ રીતે આપણને કલર આપ્યો છે બ્લુ કલર તો બ્લુ કલર એટલે ભૂરો કલર ભૂરા કલરમાં ત્રણ વસ્તુઓ છે ટી શર્ટ વાદળ અને બોક્સ તો ટી શર્ટ ને આપણે ટી શર્ટ જ કહીશું વાદળ ને આપણે ઇંગ્લિશમાં કહીશું ક્લાઉડ અને બોક્સ ને આપણે ગુજરાતીમાં કહીશું ખોખું ચલો એના પછી આપણને રેડ કલર આપેલો છે રેડ કલરમાં દેખો કઈ કઈ વસ્તુઓ છે તો બલૂન આપેલું છે રિબિન અને પેન્સિલ આપેલી છે તો બલૂન એટલે ફૂગો રિબિન એટલે રિબિન પેન્સિલ એટલે પેન્સિલ રિબિનને તમે પટ્ટી પણ કહી શકો એના પછી આપણને આપેલો છે વ્હાઇટ કલર તો દેખો વ્હાઇટ કલરમાં આપણને આપેલું છે કેપ સોક્સ અને ચડ્ડો તો ચડ્ડાને આપણે ઇંગ્લિશમાં કહીશું શોર્ટ્સ મોજાને આપણે ઇંગ્લિશમાં કહીશું સોક્સ અને ટોપીને આપણે ઇંગ્લિશમાં કહીશું કેપ એ પછી આપણને આપ્યો છે પિંક કલર તો પિંક એટલે ગુલાબી કલર તો ગુલાબી કલરમાં ફ્રોક આપેલું છે પછી શૂઝ આપેલા છે અને ફ્લાવર આપ્યું છે તો ફ્રોકને આપણે ફ્રોક જ કહીશું શૂઝ એટલે બૂટ થાય અને ફ્લાવર એટલે ફૂલ પણ શેનું ફૂલ આપ્યું છે આપણને કમળનું તો કમળને આપણે ઇંગ્લિશમાં કહીશું